ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, ધોરણ 4 વિષય પર્યાવરણ પાઠ 8 આવી ગયા છે. રિયા પહોંચી મામાના ઘરે, બરાબર. 6ઠો પાઠ હતો રિયાની મુસાફરી અને 7મો પાઠ હતો રિયાની ટ્રેન મોડી પડી અને હવે 8મો પાઠ છે કે રિયા પહોંચી મામાના ઘરે, બરાબર. જોયું 6, 7, 8 કેવો પાઠ પૂરો કર્યો રિયાના એના મામાના ઘરે પહોંચી ત્યાં સુધી. આ કેટલો લાંબો પાઠ છે એમ કહેવા માંગે છે, બરાબર. હવે રિયા પહોંચી ગઈ છે વાપી એના મામાના ઘરે, એ ઉપરનો પાઠ છે. રેલવે સ્ટેશન લાંબી મુસાફરી બાદ રિયા પરિવાર સાથે 29 મેના રોજ રાત્રિના 9:27 કલાકે વાપી પહોંચી. રિયાના મામાનું ઘર રેલવે સ્ટેશનથી નજીક હોવાથી પોતાના બંને બાળકોને શીલ અને આર્નવની સાથે રિયા અને તેના પરિવારને લેવા આવ્યા હતા. એના મામાના બે પુત્રોને એમણે લઈને આવ્યા હતા રિયાને લેવા. બાળકો ખુશ થઈને એકબીજાને ભેટી પડ્યા. રેલવે સ્ટેશનેથી 2 રિક્ષા કરી અને બધા મામાના ઘરે પહોંચ્યા. રિયા થોડીવાર આરામ કર્યો અને સવારે સ્નાન કરી બધાની સાથે ભોજન કર્યું. રિયાના મામાએ દમણ ફરવા જવાનું હોવાથી બધા તૈયાર થઈ જવાનું કહ્યું. રિયાનો પરિવાર અને તેના મામાનો પરિવાર બંને રિક્ષાઓ દ્વારા બસ સ્ટેશને પહોંચ્યા અને ત્યાંથી બધા બસ દ્વારા દમણ ગયા અને જમ્પોર બ્રિજ પર ગયા. દરિયા કિનારે શૈલણીઓની બજ ભીડ હતી અને કેટલાક લોકો હોડીમાં દરિયાની મુસાફરી કરતા હતા અને કેટલાક દરિયા કિનારે થોડા ઊંટની સવારી કરી રહ્યા હતા. નાના નાના બાળકો પણ દરિયાની રેતીમાં ઘર બનાવતા હતા. આ બધું જોઈ રિયા ખૂબ જ એને મજા પડી. રિયા, હિમાક્ષી અને આર્નવે આ પણ રેતીમાં ઘર બનાવ્યા. તેમને રેતીમાં રમવાની ખૂબ જ મજા પડી. રિયાના મામા હોડીની ટિકિટ લઈ આવ્યા અને બધા હોડીમાં દરિયાની મુસાફરી કરી. હોડીમાં બેસતી વખતે રિયા બીક લાગતી હતી, આથી તેણે તેની મમ્મી પાસે બેસી ગઈ. ત્યારબાદ બધાએ ઘોડે સવારે અને ઊંટ સવારી પણ કરી અને દરિયા કિનારે બેસીને નાસ્તો કર્યો. સાંજનો સમય થતાં જાણે સુરત દરિયામાં ડૂબી રહ્યો હોય એવું લાગતું હતું. રંગબેરંગી આકાશ સુંદર લાગતું હતું અને રિયાએ દરિયા કિનારે વિડીયો અને ફોટોગ્રાફર લીધા. અંધારો થતાં બધા મામાને ઘરે પરત ફર્યા. રિયાને તેની આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર લાગતી હતી, બરાબર. અહીંયા પાઠ આપનો પૂરો થાય છે, બરાબર. અને સવાલના જવાબનો ફોટો પાડીને હું આપ લોકોને મોકલીશ. એ તમારે સવાલના જવાબ સારા અક્ષરે નોટમાં લખી રહેવાના રહેશે, બરાબર. 1-2 પ્રશ્ન ખાલી વાંચી જાઉં છું એટલે તમને એવું ના થાય કે ટીચરે કયા પ્રશ્ન કીધું હતું, બરાબર. એક પ્રશ્ન છે, દરિયા કિનારે રિયાને સેના પર સવારી કરતા. દરિયા કિનારે રિયાએ ઊંટ અને ઘોડા ઉપર સવારી કરી. રિયાની ટ્રેન ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થાય છે? રિયાની ટ્રેન ગાંધીધામથી વાપી પહોંચતા 10:37 થાય છે. પ્રશ્ન નંબર 3, કયા કયા વાહનો મુસાફરી કરવા માટે અને ટિકિટ ખરીદવી પડે છે? બસ, હોડી, ટ્રેન, વિમાન, સ્ટીમર વગેરે વાહનો મુસાફરી કરવા ટિકિટ ખરીદવી પડે છે. તમે કયા દરિયા કિનારે ફરવા ગયા છો અને કઈ કઈ જગ્યાએ? તો હા, અમે પોરબંદર, દ્વારકા, ભાવનગર દરિયા કિનારે ફરવા ગયા હતા. મામાના ઘરે જવા રિયાના કુટુંબને 2 રિક્ષા કેમ કરવી પડી? તો રિયાના મામા તેના પરિવારોને લેવા માટે તેના બંને પુત્રોને સાથે લઈને આવ્યા હતા. શ્રી અને આર્નવને લઈને આવ્યા હોવાથી રિયાના પરિવારને કુલ 4 સદસ્ય હતા, તેથી તેઓ 7 માણસો થઈ ગયા હતા. એટલે રિક્ષામાં બેસવા માટે જગ્યા ન હોવાથી, તેનો સમાવેશ થઈ શકતો ન હોવાથી તે લોકોને મામાના ઘરે જવા માટે 2 રિક્ષા કરવી પડી, બરાબર. આ 5 પ્રશ્ન હું બોલી ગઈ છું, એ 5 પ્રશ્નનો ફોટો પાડી આપ લોકોને હું મોકલીશ એટલે સારા અક્ષરે નોટમાં લખી રહેવાના રહેશે. ચલો, થેન્ક યુ.